ધોરાજીમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે, ત્યારે ખેડૂતોએ સરકાર સામે કપાસ મગફળીના પાકની નનામી કાઢીને રામ બોલોભાઈ રામના નારાઓ લગાવ્યા હતા અને સરકાર સામે અનોખો વિરોધ કરી ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં ખેડૂતોને તાત્કાલિક પાક વીમો અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજરોજ કલેક્ટરશ્રીને અમારા 30 કામ હતી. અતિવૃષ્ટિના કારણે અને કમોસમી વરસાદના કારણે જે અમારા કપાસ અને મગફળીના પાકને પુષ્કળ નુકસાન થયું છે અને અમારા ખેડૂતની બેહાલ પરિસ્થિતિ થઈ છે. અત્યારે ખેડૂત પાસે રવિ પાક વાવેતર કરવા માટે એક પણ પૈસો નથી. રવિ પાક માટે ખાતર, દવા, દુકાનની ફી ભરવા માટે અમારે અત્યારે બહુ અતિ મુશ્કેલી પડી છે અને આ તકે અમારે આપઘાત કરવાનો વારો આવી ગયો. ન્યાયની પરિસ્થિતિ પણ ઊભી થઈ છે. આજની તારીખે આપણા આ વિસ્તારના નેતા, સાંસદ સભ્ય છીએ કે ધારાસભ્ય છીએ, કોઈ ખેડૂતની વેદના સમજવા માટે રહ્યા નથી અને કોઈએ પણ આ પ્રકારની તકલીફ લીધી નથી. અને અમને કોઈ પણ એકે ગામમાં જ્યારે મત લેવા આવવાના હોય ત્યારે ટોળા ટોળા ભેગા કરાવે છે અને આ તકે ખેડૂતની વેદનાને વાંચા આપવા માટે એક પણ નેતા આવ્યો નથી. જેથી અમારી આ દુઃખભરી વેદનાથી અમે ખેડૂત બેહાલ થઈ ગયા છીએ. 18-19 પાક વીમામાં પણ અમારા 9 ગામને 0% વીમો આપી અને અમને પુષ્કળ અન્યાય કરેલ છે. અમારે બાજુના ખેતરમાં એક જ છેડે સીમ આવેલી હોય ત્યાં પુષ્કળ વીમો આપેલ છે અને બાજુના ખેતરમાં ત્યાં અમને 0% વીમો આપી અને અમારા 9 ગામને પૂરેપૂરો અન્યાય કરેલ છે. તો આ તકે સરકારને અમારી ખાસ નમ્ર વિનંતી કે અમારો હિત માટે ધ્યાન આપી અને અમને યોગ્ય ન્યાય આપે અને અમને સંપૂર્ણ વીમો અપાવે એવી અમારી સરકારશ્રીને પ્રાર્થના અને નેતાઓને પણ પ્રાર્થના. આજે તમે શું કર્યું કાર્યક્રમમાં? આજે અમે 30 ગામના ખેડૂતો ભેગા થઈ અને કપાસ અને મગફળી અમારો પાક નિષ્ફળ ગયો હતો એની નનામી કાઢી અને સરકારશ્રીને જાગૃત કરવા માટે પ્રયત્ન કર્યા છે અને આ માટે અમે નાયબ કલેક્ટરશ્રીને આવેદન માટે આવ્યા છીએ અને અમારી વેદના સાંભળી અને કલેક્ટર સાહેબ પણ થોડુંક આગળની રજૂઆત કરી અને અમને યોગ્ય ન્યાય આપે એવી અમારી નાયબ કલેક્ટરશ્રીને પણ પ્રાર્થના અમારી છે.